अलसी आंवला हेयर ऑयल, बालों के लिए प्राकृतिक संजीवनी प्राकृतिक रामबाण। हमारा अलसी आंवला हेयर ऑयल आपके बालों के लिए एक प्राकृतिक रामबाण है। अलसी और आंवला का प्राकृतिक संयोग आपके बालों को पोषण प्रदान करता है और उन्हें मुलायम और चमकदार बनाता है। हमारा हेयर ऑयल आपके बालों को एक दृढ़ मजबूती प्रदान करता है जो उन्हें मजबूत और सुंदर बनाए रखता है। इसके नियमित उपयोग से आपके बाल झड़ने से बचाए जा सकते हैं और उन्हें लंबा, घना और स्वस्थ बनाए रख सकते हैं। भगत ऑर्गेनिक फार्म। नमस्कार मित्रों, तमे छो एक प्रवासी साथे अने आजे आपणे पहोंची गया छीए ભાવનગર માં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર માં। તો સંપૂર્ણ સાયન્સ સેન્ટર નો વિડિયો હું તમને બતાવું, તો ચેનલ પર જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો। આ આવેલું છે મિત્રો નારીથી, તમે આગળ આવો ત્યાં કુંભારવાડા રોડ પર આવેલું છે રિજિયોનલ સાયન્સ સેન્ટર। તો ચાલો હું તમને બતાવું। અહીં મિત્રો 20 રૂપિયા ટિકિટ છે પર પર્સન, તમે જોઈ શકો છો અહીંથી એન્ટ્રી ગેટ પરથી ટિકિટ લેવાની છે। હવે આગળ જઈએ આપણે। મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ। વોશરૂમ સામેની સાઈડ છે અને કેન્ટીન આ બાજુ છે। અંદર મિત્રો આપણે જઈ રહ્યા છીએ ફિશ ગેલેરીમાં, તો આપણે દરિયા વિશે મરીન એક્વેટિક ગેલેરીમાં, તો એના વિશે બધું જાણીશું, તો જોતા રહો। Thank you.
કાચબા છે, લીઝાડ છે, અલગ અલગ જમીન ને પાણી બંને ઉપર છે, એટલે આપણે એને ઉભયજીવી કહીએ છીએ ઇંગ્લિશમાં, એમ્ફીબિયન્સ કહેવાય. કાચબાને જે કાચબા પાણીમાં રહેતા હોય ને એને ટર્ટલ કહેવાય, અને જે કાચબા જમીન ઉપર રહેતા હોય એને ટોર્ટોઇસ કહેવાય. ટોર્ટોઇસ છે ને 90 થી 100 વર્ષ સુધી જીવે, ટર્ટલ 30 થી 40 વર્ષ સુધી જીવે. પછી કાચબાની 7 પ્રજાતિ આપણા ઇન્ડિયામાં છે, એમાંથી 4 આપણા ગુજરાતમાં છે. 4 એન્ડેન્જર્ડ કેટેગરીમાં આવે, ટૂંકમાં લુપ્ત થવાના આરે કહીએ ને આપણે એવી કેટેગરીમાં. મેઇન રીઝન પ્લાસ્ટિક પોલ્યુશન છે, કારણ કે કાચબાનો મુખ્ય ખોરાક જેલીફિશ છે. નમસ્કાર મિત્રો, તો આપણે મરીન એક્વેટિક ગેલેરી પૂર્ણ કરી છે જોવાની, અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓટોમોબાઈલ ગેલેરીમાં. તો ચાલો જઈએ. ઓટોમોબાઈલ ગેલેરીમાં મિત્રો આ રીતે તમારે જોવાનું છે. તમે એન્ટર થાઓ છો ત્યારથી મિત્રો ચક્રની શોધથી શરૂઆત કરી અને જે પ્રમાણે ઇતિહાસ મળેલો છે એ અહીં બતાવવામાં આવ્યો છે. અહીં સૌપ્રથમ પાષાણ યુગ ઈસવીસન પૂર્વે 10,000 થી 4,500 વર્ષ, તામ્ર પાષાણ યુગ 5,000 થી 3,000 વર્ષ, કાંસ્ય યુગની અંદર 3,000 થી 300 વર્ષ. અહીં આધુનિક કાળનો ઉત્તરાર્ધ અહીં 1750 થી 1914 સુધી, અને ત્યારબાદ આધુનિક સમયનો ચક્ર છે મિત્રો 1945 પછી. અહીં મિત્રો
સૌપ્રથમ જે બોઈલરની શોધ થઈ વિશ્વનું પ્રથમ વાહન અહીં તમે જોઈ શકો છો. આ રીતનું હતું વિશ્વનું પ્રથમ વાહન. આ મિત્રો વિશ્વનું પ્રથમ એન્જિન અહીં આવું કંઈક હતું. તમે એનું મોડેલ પણ જોઈ શકો છો. મિત્રો આ વિલિયમ મર્ડોક દ્વારા શોધિત એન્જિન છે. અહીં આ એન્જિનનો તમે ડેમો જોઈ શકો છો. એમણે શોધેલું એન્જિન આવું હતું. ત્યારબાદ ઇન્યુઝ સેટલિક દ્વારા શોધે ઇલેક્ટ્રિક મોટર છે. કાર્લ રેસી દ્વારા અને વિશ્વની આ પ્રથમ સાયકલ છે જે લાકડામાંથી બનેલ. ત્યારબાદ એમાં સુધારા વધારો કરી અને પેટ્રોલ વાળી સાયકલ આ સૌ પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિન છે. વિશ્વનો પ્રથમ ફોર્સ્ડ એન્જિન છે જે ગેસોલિનથી અને વિશ્વની બીજી કાર માર્ક્સની બીજી કાર અને વિશ્વની પ્રથમ કાર.
તો મિકેનિક ગેલેરી છે, તમે જોઈ શકો છો. તો ચાલો જઈએ અંદર. મરકુરી ગેસ ને આજુબાજુ થોડો ઘણો પ્રકાશ પડતો. પેલા આપણા ગ્લોબ દેખી યુઝ કરતા અને પડખે બેન વાંચી શકે ને એટલો પ્રકાશ જનરેટ કરતો. સૌ પ્રથમ ઇલેક્ટ્રિક છે. ઘરમાંથી જે બધા સોલર પેનલ લગાડે ને ત્યાં ફરજિયાત લગાડે છે. પછી ઘણા મોટા બિલ્ડિંગ માંથી પણ લગાડવામાં આવે અને પાછળ પેનલ માં દેખાડ્યું તેની સાથે કનેક્શન કરેલું, તેની સાથે કેબલ કનેક્ટ કરીને કેબલ ને આપણે જમીનમાં ગ્રાઉન્ડ કરેલું વર્ક કરેલું. એટલે વીજળી પડે તો વીજળી કેબલ તો ડાયરેક્ટ વીજળી જમીનમાં ઉતરી છે, વીજળીથી કોઈને કાંઈ નુકસાન થાય નહીં. આ સિદ્ધાંતો આપણે યુઝ કરીએ ઇલેક્ટ્રિક મોટરની અંદર. મોટરની અંદર જે રોટર આવે ને એ રોટરને ફેરવવા માટે આપણે આ સિદ્ધાંતો યુઝ કરીએ.
જેની કરતા વિદ્યુત ત્યાં કોઈલ છે આ ચુંબક છે ચુંબકને સદા પર કોઈલ અંદર પર કશું નહીં તો ગેલોનોમીટરમાં વોલ્ટેજ નક્કી નહીં કરે આ સિદ્ધાંત આપણે યુઝ કરીએ છીએ ની અંદર આપણે કોઈલ અને ચુંબકની મદદ આપણે ઇલેક્ટ્રિસિટી છે સેકન્ડ કરી બ્લેન્કેટ ઉપર દોડ તળવા સે ઠીક કરે છે સ્ટેટિક ઇલેક્ટ્રિક ચાર્જ અને ગુજરાતી મસ્તી એવી તો ગુજરાતી આપણે ઇલેક્ટ્રોસ્કોપની મદદથી જાણી શકીએ કે કોઈ વસ્તુ અંદર કેટલો સ્ટેટિક ઇલેક્ટ્રિક ચાર્જ રહેલો છે પછી આ મેગ્લેવ પેન છે જાપાને તેની શોધ કરી હતી આ તેનાથી ચુંબક નિબંધ ચાલુ ચુંબકના છે અલગ અલગ ધ્રુવસ આકર્ષણ થાય અને સમાન ધ્રુવસ અપાકર્ષણ થાય એ સીધા મોબાઈલ સિગ્નલ ચાલે અને ચુંબકની મદદથી ના તે પાટાથી પેન થોડી પૂછી દે પાટાથી કડેલી ન હોય તેનાથી હવા મચાલે ઘર્ષણ ન થયેલા આપણે તેની સેટિવી સ્પીડ પકડે છે અને વર્કિંગ મોડેલ આપણે આગળ મૂકેલું છે મેટ્રિક આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર હોય મેગ્નેટિક ફિલ્ડ હોય અને એની તરફ આપણે જે લોકોનો ભૂકો એડજસ્ટ થાય ને અહીંયા આપેલું છે નીચે આ ચુંબક છે ઉપર લોકોનો ભૂકો છે આપણે એટલે એડજસ્ટ થાય ને સૌપ્રથમ ઇલેક્ટ્રિક મોટરને શોધ કરનાર વ્યક્તિ પણ માઇકલ ફેરાડે છે જૂનો રેડિયો મોડલ છે ભોપલીમાં મારકુની હતા ને એમણે રેડિયોની શોધ કરી હતી અને રેડિયોના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે જે જૂના રેડિયો હતા ને એમ એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન પર વર્ક કરતા અને હાલના રેડિયો છે ને એટલે મટલી ફ્રીક્વન્સી મોડ્યુલેશન પર વર્ક આપણે જૂનો રેડિયો મોડલ
બાયો સાયન્સ ગેલેરીમાં આપણે એન્ટ્રી, જેમાં જીવ વિજ્ઞાન વિશે
શોધો માટે અલગ અલગ નોબેલ પ્રાઇઝ જેમને જેમને મળેલા છે એના વિશે મિત્રો આ ગેલેરીમાં બતાવવામાં આવેલું છે. અહીં જો તમે શાંતિથી જુઓ, સરસ માહિતી આપેલી છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ નોબેલ ગેલેરીમાં. એક પ્રવાસી સાથે જોડાયેલા રહો અને જોતા રહો નોબેલ ગેલેરી. ભારતના નોબેલ પ્રાઇઝ વિજેતા હરગોવિંદ ખોરાના આ મિત્રો નોબેલ ગેલેરી છે. જો તમે જોઈ શકો છો નોબેલ પ્રાઇઝ વિજેતા તમામ વૈજ્ઞાનિકો સંશોધકો વિશે. રસલ આલ્ફ્રેડ નોબેલ એના વિશે દુનિયાનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે મિત્રો. દુનિયાના મોટા મોટા નોબેલ મેળવેલ મિત્રો કેન્ટીન પણ છે. તમે નાસ્તો કરી શકો છો કેન્ટીનમાં. અને ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત પૂર્ણ કરીએ છીએ. તો એક પ્રવાસી સાથે આવા જ વિડીયો માટે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આવજો.